જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ પીક ઉપર પહોંચી ગયું હોય તેમ લાગી રહ્યું છે જામનગર શહેરમાં કોરોનાના નવા નેવ્યાસી કેસ નોંધાયા છે જે એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે શહેર ઉપરાંત જિલ્લામાં કોરોનાના ચૌદ કેસ નોંધાયા છે એટલે કે સમગ્ર જિલ્લામાં આજે રેકોર્ડ બ્રેક નવા એકસો ત્રણ કેસ નોંધાયા છે ઉલ્લેખનીય છે કે આજે કોરોનાના એક દર્દીનું મૃત્યુ પણ થયું છે આજે જામનગરની કલેક્ટર કચેરી સિટી સર્વે ઓફિસ તથા પ્રાંત કચેરીમાં માસ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું આ કચેરીઓના કુલ બસો ચોસઠ કર્મચારીઓના એન્ટીજેન ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી સાત કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો જામનગરના રણજીત સાગર ડેમ નજીક તંત્ર દ્વારા ઢોરનો ડબ્બો કાર્યરત છે જેમાં રખડતા પશુઓને રાખવામાં આવે છે કે કાલે છ જેટલા શખ્સો બળજબરી પૂર્વક ગેરકાયદે ઢોરના ડબ્બામાં ઘુસી ગયા હતા તેમણે ડબ્બામાં રહેલા અઢીસો થી વધુ પશુઓને છોડી મૂક્યા હતા જેમાંથી મોટા ભાગની ગાયો ભાગીને હાઈવે પર આસપાસના ગામડાઓ તથા ખેતરોમાં આવી ગઈ હતી પોલીસે સીસીટીવી ફૂટેજ તથા તપાસના આધારે રવિરાજસિંહ કિરીટસિંહ જાડેજા તથા અન્ય પાંચ લોકોની શોધખોળ આરંભી છે તથા ગુનો પણ નોંધવામાં આવ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે પણ વરસાદે પોતાની હાજરી નોંધાવી હતી ખંભાળિયા પંથકમાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો ભાણવડ પંથકમાં બે ઇંચ તથા દ્વારકા પંથકમાં દોઢ ઇંચ વરસાદ થયો હતો ખંભાળિયામાં મોસમનો કુલ નેવું ઇંચ વરસાદ નોંધાયો છે આજે ચાર ઇંચ વરસાદ પડતા ખંભાળિયાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા ગયા હતા